નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું શેર માર્કેટની. ગઈકાલે આપણે જે પ્રકારે ઘણી બધી ચર્ચા કરી હતી, ચોક્કસથી જે પોઝિટિવ જોવા મળી રહ્યું છે હાલ તો તે પ્રકારની ચર્ચા આપણે કરી હતી. લેવલ્સની પણ ગઈકાલે આપણે ઘણી બધી ચર્ચા કરી હતી, ત્યારે આજે ખાસ વાત કરીશું આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી સ્થિતિ રહી શકે છે અને સાથે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર માર્કેટે કર્યો છે, કયા કયા ખાસ સમાચાર છે કે જે આપ સૌ દર્શક મિત્રોએ અને રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવાના છે તેના પર આપણે ચર્ચા કરીશું. સાથે ગ્લોબલ લેવલ પર કેવા સ્થિતિ જોવા મળી રહી છે તે તમામ બાબત પર ચર્ચા કરીશું અને સાથે ત્યારબાદ આપના કોઈ સવાલ હોય તો તે પણ આપણે આ કાર્યક્રમમાં લઈશું અને સાથે જ ફોકસમાં રહેલા ઇન્સ્ટ્રુમેન્ટ તેના પર ખાસ ચર્ચા કરીશું. તો આજ તમામ ચર્ચા માટે જોડાઈ ગયા છે અમારા માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી ચોક્કસથી જે પોઝિટિવ જોવા મળી રહ્યું છે હાલ તો, ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવી હલચલ જોવા મળી માર્કેટમાં, સાથે આજે પણ માર્કેટ ખુલશે ત્યારે કઈ અસર ખાસ આજે પણ જોવા મળશે, કયા ખાસ સમાચાર છે? શિવમ, જો સૌથી પહેલા તો વાત કરું કે બધાને કોંગ્રેચ્યુલેશન, જે દર્શક મિત્રો આપણા ચેનલ રેગ્યુલરલી જોતા હોય છે અને આપણને ફોલો કરતા હોય, આમાં એ અગત્યનું છે કે ફોલો કરતા હોય છે કે સમજીને ટ્રેડ કે એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને, કારણ કે આપણે અહીંયા જે જ્ઞાન આપીએ છીએ એ ટ્રેડિંગ માટે નથી આપતા, પણ આપણે સમજાવીએ છીએ કે હવે અહીંયા આવું કંઈક થશે અને એ પછી એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરને રીકન્ફર્મ કરીને પછી એમના ડિસિશનથી ટ્રેડ્સ ઇનિશિયેટ કરતા હોય છે. તો એમને બધાને કોંગ્રેચ્યુલેશન. મને યાદ છે હું આજે બધા મારા રેકોર્ડ્સ ચેક કરતો હતો સવારે ઉઠીને જ, તો 12મી જુલાઈ ના દિવસે મેં આ સ્ટેટમેન્ટ મેં બહુ પહેલા બી પાસ કરેલું. ઇટ વોઝ અ લોંગ બેક, સે ઇન ધ ક્વાર્ટર ઓફ થર્ડ ક્વાર્ટર, એટલે માર્ચ ક્વાર્ટરમાં, એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ નો જે ક્વાર્ટર છે એ વખતે બી મેં આ સ્ટેટમેન્ટ પાસ કર્યો હતો અને આ ક્વાર્ટરમાં બી મેં આ સ્ટેટમેન્ટ પાસ કર્યું છે. આ ક્વાર્ટર એટલે 1.5 મહિના, હવે 2 મહિના તો થવા આવ્યા. પહેલી જૂન પછીનું આ સ્ટેટમેન્ટ છે મારું અને 12મી જુલાઈ મેં અગેન આ સ્ટેટમેન્ટ પાસ કર્યું હતું. હું એક આઉટ ઓફ સ્ટેશન ગયો હતો 2 દિવસ અને એ પહેલા હું આ સ્ટેટમેન્ટ પાસ કરી ગયો હતો કે 38,012.30 એક ફિગર હતી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ માટે. હવે 38,000 જે મારી આ ફિગર હતી 12મી તારીખે સવારે અને એ જ દિવસે ઇટ ડીડ ક્રોસ દેટ લેવલ. લો હતો એ દિવસે 37,009 or 825 અને આગલા દિવસનું બંધ હતું 37,332.33, રાઈટ? એટલે સંપૂર્ણ તક આપણા દર્શક મિત્રોને મળી હતી કે 38,012.30 ની ઉપર નિફ્ટી આઈટી ટ્રેડ કરે, એટલે આઈટીમાં આપણને તેજી જોવા મળશે, નોર્થવર્ડ ડાયરેક્શનના ટ્રેન્ડ શરૂ થઈ જશે અને એ ટ્રેન્ડ સારા એવા સમય માટે રહેશે. મીન્સ ઇટ ઇઝ ફોર ધ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ. હું ઇન્ટરડે કે 1-2 દિવસના ઇન્વેસ્ટર્સ માટે વાત નથી કરતો. આ ઇટ વોઝ ફોર ધ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ કે બ્રેકઆઉટ. હું જે સ્ટડી, ઘણી બધી સ્ટડી ફોલો કરું છું, એ બધા સ્ટડીમાંથી એક સ્ટડી જે છે એ સ્ટડી પ્રમાણે કે ઇફ ધીસ ક્વાર્ટર મેન્ટેન્સ ધીસ લેવલ, 38,012.30 નો લેવલ જો મેન્ટેન કરે છે તો આઈટીમાં આપણને આગામી 3-5 વર્ષ આપણને એક સારો એવો ઉછાળો મળી શકે છે. અને એ 38,012.30 ગઈકાલનો બંધ 40,075.70. તો ગઈકાલ સુધી જ હું વાત કરું તો આપણને 2,000 પોઈન્ટના ડિફરન્સ 4 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી ગયું છે. 4 ટ્રેડિંગ સેશનમાં 2,000 પોઈન્ટ તમને મળે એ કઈક ઓર્ડિનરી વાત નથી. હું બેંગ્લોર હતો તો બેંગ્લોરમાં બી મને બધા પૂછતા હતા કે ભાઈ કે તમારી હોટ પિક શું છે, મેન્સ કઈ વસ્તુમાં ધ્યાન રખાય, તો મેં જ કીધું આઈટી. આઈટીમાં તમે
ઇન્વેસ્ટ કરો, લઈ લો, યોર તમને ફાયદો થશે આમાં. ધેટ વોઝ ધ સેક્ટર વિચ આઈ લાઈક મોસ્ટ. આજના તારીખમાં બી આઈ લાઈક ધસ મોસ્ટ. અને ગઈકાલે ઇન્ફોસિસનું રિઝલ્ટ આવ્યું છે. ઇન્ફોસિસનું રિઝલ્ટ બેટર દેન એક્સપેક્ટેશન, રાઈટ? ઇટ વોઝ બેટર દેન એક્સપેક્ટેશન. દેખીતી વસ્તુ છે, એડીઆરમાં ઇન્ફોસિસ 8% ઉપર ગેપ અપ ઓપનિંગ છે. આજે એવરી પોસિબિલિટી કે ધેટ વી આર ઓપનિંગ ઓન ધ હાયર સાઈડ ઇન્ફોસિસ. હવે સવાલ છે કે ગઈકાલે બંધ આપ્યું છે 1758, તો આજે કયા લેવલ ઉપર ખુલશે? વોટ વુડ બી ધ રેઝિસ્ટન્સ? શું મારે હોલ્ડ કરી રાખવું ઇન્ફોસિસને, કે મારે કઈ રીતના ઇન્ફોસિસને જોવું? તો ઇન્ફોસિસ મારા મતે 1919 રૂપિયા ને 35 પૈસા કેશની વાત કરું છું, 1919.35 પૈસા. આ મારા માટે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે. 1919.35 પૈસાની ઉપર ઇન્ફોસિસ ચાલે છે, તો આઈ ડોન્ટ માઇન્ડ હોલ્ડિંગ ઇટ ફોર ધ ફૂલ ક્વાર્ટર. યાદ રાખો કે મેં આપને આગળ શિવમ 21 જૂન ની બી એક તારીખ આપેલી હતી, આજથી મહિના પહેલા, કે 21 જૂને માર્કેટની દિશા આપણને ખબર પડશે આગામી 3 મહિના માટે. તો એ 21 જૂન એટલે 3 દિવસ આગળ, 3 દિવસ પાછળ, એ દરમિયાન જે લો બને છે અને 21 જૂન ની આજુબાજુમાં જે હાઈ બને છે એ આપણે જોવાનું છે. અને આ ઉપર ક્રોસ કરે તો માર્કેટ તેજી તરફી છે, એ લો તોડે તો મંદી તરફી છે. તો માર્કેટ ત્યારથી તેજી તરફી છે. આપણને નિફ્ટીમાં સારો એવો ઉછાળો 21 જૂન થી જોવા મળી ગયો છે. બેંક નિફ્ટીમાં આપણને ઉછાળો જોવા નથી મળ્યો, મીન્સ ઇટ ઇઝ પોઝિટિવ, બટ ધ પર્સન્ટેજ ઓફ રાઇઝ બેંક નિફ્ટીમાં નથી. મેં બહુ પહેલા આ જ માધ્યમ થકી બધાને કીધું તું, મેં કોઈ જે વખતે આઈટી ચાલશે તો બેંક નહીં ચાલે. તો આઈટી ચાલ્યું છે પણ બેંક નિફ્ટી નથી ચાલ્યું. તો નિફ્ટી આઈટીમાં આપણને મુવમેન્ટ જોવા મળી છે, સારી એવી મુવમેન્ટ જોવા મળી છે, બટ બેંક નિફ્ટીમાં નથી જોવા મળી. એટલે તમને 3 વસ્તુનો હું એક સાથે તમને માર્ગદર્શન આપી રહ્યો છું કે કઈ રીતના આનું બેસિક્સ છે એડ્યુકેશનલ પર્પઝ માટે, કે કઈ રીતના માર્કેટ પ્લે કરી રહ્યો છે અને કઈ રીતના તમે તમારી રીતે તમે ઇન્સ્ટ્રુમેન્ટ કેચ કરો અને આગળ વધો. હું ઓવરઓલ સેક્ટર ઉપર મેં આ વાત ચર્ચા ખૂબ આમ ઓપન હાર્ટેડલી મેં આપ સૌના સાથે અહીંયા શેર કર્યું છે. તો ઇન્ફોસિસ માટે 1919.35 આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, વિચ વન શુડ નોટ ઇટ ડાઉન, અને આગળના ટ્રેડ્સ એ પ્રમાણે એમને કરવાના રહેશે. હવે હું આવી જાઉં તો બેંક નિફ્ટી ઉપર, કારણ કે બેંક નિફ્ટીના ઓપ્શન્સ ઘણા બધા મિત્રો ટ્રેડ કરતા હોય છે. તો બેંક નિફ્ટી હાલના તબક્કે તો પોઝિટિવ છે, બટ હું એક વસ્તુ જોઈ રહ્યો છું કે બેંક નિફ્ટી ઓલમોસ્ટ મહિનો થવાયો, આજે 19 તારીખ છે, એટલે આપણે 18 ગઈકાલ સુધી વાત કરું તો 26 જૂન થી 18 તારીખ સુધી આની રેન્જ એ 51,700, રાઈટ? ના, 51,700 છે, યસ, 51,700 અને 53,200-53,300 આપણે ગણી શકીએ છીએ. મેક્સિમમ 53,357 કે 58 હાઈ બનાવ્યો છે, પણ બેસિકલી 53,200. તો 51,700-53,200 આ 500 પોઈન્ટ ની રેન્જમાં ફ્રોમ 26th of June ટિલ 18th of July, તો સમજો 4 ને 22 દિવસ થઈ ગયા. ટ્રેડિંગ સેશન હું ગણવા જાઉં તો 4, 7, 8, 12, 16 ટ્રેડિંગ સેશન, વિચ ઇઝ અ હાઈ ટાઈમ. 16 ટ્રેડિંગ સેશન ફક્ત 500 પોઈન્ટ બેંક નિફ્ટીમાં આપણને ટ્રેડ જોવા મળ્યા છે. 4th, 4th તારીખથી હું વાત કરું, 4th તારીખ એટલે આપણે રિઝલ્ટ ના દિવસ, રાઈટ? તો 4th of June બેંક નિફ્ટી મેડ અ લો ઓફ 46,077, મેડ અ હાઈ ઓફ 53,358,
રફલી કહું એ દિવસનો લો અને આજનો હાઈ તો અરાઉન્ડ 15.82%, 15.82% ઉછાળો આવ્યો છે એ દિવસના લો થી આજ સુધી. સામે નિફ્ટીએ, નિફ્ટીનું આપણે જોવા જઈએ તો નિફ્ટીએ એ વખતે લો બનાવેલો 21,281 નો, રાઈટ, અને હાઈ બનાવ્યો છે 24,838, 37.75 છે એટલે 38 કહું છું. તો નિફ્ટીએ ઉછાળો આપ્યો છે રફલી 16%, બેંક નિફ્ટી 15.882%, નિફ્ટી 16%, 16.25%. તમે જોવા જાઓ તો બેંક નિફ્ટી છેલ્લા 16 ટ્રેડિંગ સેશન થી 500 પોઈન્ટ માં જ ફરે છે, પણ ડિફરન્સ શું છે બંને નવા છે, હાર્ડલી 0.20%, હાર્ડલી. અને બેંક નિફ્ટી પોઝિટિવ મૂડમાં છે, પણ ફક્ત 500 પોઈન્ટ જ છે. કદાચ આપ આ વાતને સમજી શકતા હો તો આને થોડુંક હજી હું ડિટેલમાં આગળ લઈ જાઉં. તો એક વર્ષથી કમ્પેર કરું, આ મેં કમ્પેર કર્યું છે ઇલેક્શનના દિવસ, હું મેં કમ્પેર કર્યું છે તમને 21 જૂન. હવે હું એક વર્ષથી લેવા મીન્સ ગણતરી કરવા જાઉં કે ભાઈ છેલ્લા વર્ષમાં કોને શું પરફોર્મ કર્યું છે, તો બેંક નિફ્ટી હેઝ અંડર પરફોર્મ. નિફ્ટીએ સારી રીતે પરફોર્મ કર્યું છે, બેંક નિફ્ટી હેઝ અંડર પરફોર્મ. ટૂંકમાં કહી દઉં તો બેંક નિફ્ટી હેઝ અંડર પરફોર્મ બાય અરાઉન્ડ 8%. નિફ્ટી 8% વધારે ઉપર ગઈ છે અને બેંક નિફ્ટી 8% બાકી છે જો એના પારમાં આવવું હોય તો, લેવલ ટુ લેવલ આવવું. એટલે બેંક નિફ્ટીમાં હજી 8% જગ્યા હોઈ શકે. ઇમ્પોર્ટન્ટ લેવલ શું બેસે છે બેંક નિફ્ટીમાં, તો મને જે દેખાઈ રહ્યો છે, આમ તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ લેવલ છે, પણ નજીકમાં નજીકનો ઇમ્પોર્ટન્ટ લેવલ જે દેખાય છે એ દેખાય છે મને 52,411. 52,411 ઓન ધ ડેલી ક્લોઝિંગ બેસિસ, આ મને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ જોવા મળી રહ્યો છે. એમ નથી કહેતો કે બેંક નિફ્ટી નીચે નહીં આવે, એનાથી વધારે નીચે નહીં આવે, આવી શકે છે, બટ લોંગ ટર્મ બેઝ ઉપર સપોર્ટ મને મળે છે 50,500. હું આપને 52,411 કહું છું એક બાજુ ક્લોઝિંગ બેસિસમાં, કેમ તો ગઈકાલે 52,168 જઈ નાખી છે, પણ બંધ નથી. 52,411 ઓન ધ ડેલી ક્લોઝિંગ બેસિસ, ઓન ધ લોઅર સાઈડ, મચ લોઅર સાઈડ 50,500, ઓન ધ હાયર સાઈડ 54,000-55,000 નું રેઝિસ્ટન્સ બેસે છે. ઘણા મિત્રો તો ટાર્ગેટ 60,000 સુધીના પણ આપે છે. તો દેટ ઇઝ આપણે જોવાનું છે કઈ રીતે ક્યારે શું થશે, વી હેવ ટુ વેઇટ એન્ડ. આજના તારીખ, કારણ કે આઈટીમાં આપણને ઉછાળો જોવા મળે છે, તો આઈ ડોન્ટ થિંક સો કે બેંક નિફ્ટી આપણને એ રીતના ઉછાળો આપી શકશે, એમાં આપણને જોવા મળશે. તો આઈટી ગેપ અપ ઓપનિંગ છે, માર્કેટ ગેપ અપ ઓપનિંગ છે, રિલાયન્સના રિઝલ્ટ આવશે, ઇન્ફોસિસનું તો આવી ગયું છે, ટીસીએસનું પણ આવી ગયું છે. બેંક નિફ્ટીમાં, બેંક નિફ્ટીને કોણ ઉપર લઈ જઈ શકે છે, તો ઘણા બધા એમના ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ છે, કોટક બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઓલરેડી ઓવરસોલ્ડમાં છે અને ઓવરસોલ્ડમાં ક્યાંક હવે બેઝ બનાવી રહ્યા છે. એક્સિસ બેંક હજી ઓવરસોલ્ડમાં છે, પણ ઓવરસોલ્ડમાં જ રહે છે, હજી બેઝ નથી બનાવ્યો. બંધન બેંક બાનમાં તો એ પણ ઓવરસોલ્ડમાં છે, હજી ત્યાં જગ્યા છે, પણ એ બધાના પોઈન્ટ એટલા હેવી વેઇટ નથી. તો ક્વાઇટ પોસિબલી એચડીએફસી બેંક રિઝલ્ટ પછી જે ઘણું બધું નીચે આવી ગયું છે, અને મેં આપ સૌને કીધું છે કે ધીસ ઇઝ ધ ટાઈમ કે તમે એસઆઈપી આમાં શરૂ કરો, તો આઈ હોપ સો કે એચડીએફસી બેંકમાં એસઆઈપી ની શરૂઆત થઈ ગઈ હશે. હવે બેંક નિફ્ટી ક્યારે ચાલી શકે છે, કારણ કે આજે માર્કેટ આઈટી ઇન્ફોસિસ ઉપર જ છે અને એના મેં લેવલ આપને આપી દીધા છે, એટલે હું આ બધી ડિટેલમાં થોડું ચર્ચા કરવાનો કદાચ એક પ્રયાસ કરું છું. હવે બેંક નિફ્ટી ક્યારે ચાલશે, તો આ મંથના આખરમાં ક્વાઇટ પોસિબલ ફેડના જે ચેરમેન છે, ત્યાં સેન્ટ્રલ બેંકના જે
ગવર્નર છે પોવેલ સાહેબ, એમને સ્ટેટમેન્ટ એક પાસ કર્યું હતું કે ઇટ ઇઝ અ હાઈ ટાઈમ કે રેટ કટ થવો જોઈએ, કારણ કે પછી સમય નીકળી જશે અને પછી તમે રેટ કટ કરશો તો એનો કોઈ મતલબ નથી. નો ડાઉટ પવન સાહેબને એક પ્રેશર છે ઇલેક્શનનો ફ્રોમ ધ પ્રેસિડેન્ટ કે રેટ કટ જોઈએ છે, દેટ ઇઝ વોટ વી પ્રેઝ્યુમ. તો એક રેટ કટ નું એક્સપેક્ટેશન છે. જો જુલાઈ એન્ડમાં મીન્સ આ મહિનાના આખરમાં એક રેટ કટ ત્યાંથી આવી જાય તો ક્વાઇટ પોસિબલ ઓગસ્ટ મહિનામાં આપણા જયારે આપણી બેંકની સેન્ટ્રલ બેંકની મીટિંગ થશે એટલે આરબીઆઈની થશે તો આપણા ત્યાં બી રેટ કટ આવવાના ચાન્સીસ છે. તો આ રેટ કટ જો આવશે તો બેંક નિફ્ટી વિલ, આ જે એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે 500 પોઈન્ટ સોલ ટ્રેડિંગ સેશન, ક્વાઇટ પોસિબલ માર્કેટ બેંક નિફ્ટી પછી ક્યાંક એકદમથી તમને નોર્થવર્ડ ડાયરેક્શન તરફી એક રોકેટ ફ્લાય આપી દે. આપણે સૌ જાણીએ છીએ કે બેંક નિફ્ટીને 1000 પોઈન્ટ ને 1500 પોઈન્ટ ને 2000 પોઈન્ટ ને ચડતા કે ઉતરતા વાર નથી. તો વી મે સી દેટ ફાયરવર્ક્સ ઇન બેંક નિફ્ટી ઇન ધ ડેઝ ટુ કમ. પ્રીમિયમ આપણે જોઈએ તો બેંક નિફ્ટી 500 પોઈન્ટ ની રેન્જમાં જ ફરે છે અને તમે ત્યાં 52700 નું કોલ જોવા જાઓ કે પુટ જોવા જાઓ તો આઈ થિંક દેટ ઓલ્સો ઇઝ અરાઉન્ડ 500 રૂપીઝ, મીન્સ કે પ્રીમિયમ ઓછો નથી ત્યાં. મીન્સ સમ મુવમેન્ટ ઇઝ ગોઈંગ ટુ કમ. મુવમેન્ટ આપણને આમ સેન્સ થાય છે કે મુવમેન્ટ છે માર્કેટમાં બેંક નિફ્ટીમાં. એ ક્યારે આવશે? પોસિબલી મંથ એન્ડ, મે બી સિરીઝ પતે ત્યારે, મે બી સિરીઝ શરૂ થાય ત્યારે. લેટ સી ક્યારે આવે છે. બટ મને બેંક નિફ્ટીમાં પણ ક્યાં કંઈક પોઝિટિવિટી દેખાય છે. બટ બેંક નિફ્ટી તમે ઇન્ડિવિજ્યુઅલ બેંક નિફ્ટીમાં તમારા એડવાઇઝરને પૂછીને કામ કરો એના કરતા સ્ટોક સ્પેસિફિક, જેમ કે મેં આપને વાત કરી છે કે એચડીએફસી બેંક ઓલરેડી ઓવરસોલ્ડમાં છે તો દેટ કેન બી અ ગુડ ઓપોર્ચ્યુનિટી. આઈસીઆઈસી બેંક ઓવરસોલ્ડમાં છે, કેન બી અ ગુડ ઓપોર્ચ્યુનિટી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓવરસોલ્ડમાં છે, કેન બી અ ગુડ ઓપોર્ચ્યુનિટી. કોટક, આ બધા બેંકમાં તો કેચ ધ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, રાઈટ? નો ડાઉટ તમે કોઈ બી ટ્રેડ કરો છો આપના ફાઈનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ આપને ટ્રેડ કરવાની જરૂર રહેશે, એમને ના કરતા. કારણ કે માર્કેટમાં જેમ સ્ટોપ લોસ અને ટાર્ગેટ અગત્યનો હોય છે એ જ રીતે એન્ટ્રી માર્કેટમાં તમે ટ્રેડ ક્યારે ઇનિશિયેટ કરો છો એ વધારે અગત્યનું. આજના દિવસ માટે વાત કરું તો માર્કેટ મને સવારના સેશનમાં ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપી રહ્યો છે ઇન્ફોસિસના રિઝલ્ટના કારણે, તો મને લાગે છે કે માર્કેટ ગિફ્ટ નિફ્ટીના પ્રમાણે જો ચાલતો હોય અને જો એ રીતે 9:15 ઓપન થાય તો ગેપ અપ ઓપનિંગ થશે. તો મે બી 1 વાગ્યા સુધી, એટલે શરૂઆતના 12-1 વાગ્યા સુધી માર્કેટ ક્યાંક એક પોઝિટિવ રહેશે. શરૂઆતનો સેશન પોસિબલી એક પોઝિટિવ સેશન આપણને જોવા મળે અને એના પછી માર્કેટમાં આઈ એમ નોટ 100% શ્યોર બટ ચાન્સીસ બ્રાઇટ છે કે વી મે સી સમ પ્રોફિટ બુકિંગ. એટલે શરૂઆતના સેશનમાં જો માર્કેટ પોઝિટિવ રહેશે તો 12-1 વાગ્યા પછી ઓર મેબી 1:30 વાગ્યા પછી પછી માર્કેટમાં ક્યાં કંઈક પ્રોફિટ બુકિંગ પણ આપણને જોવા મળી શકે છે. આ વાત થઈ એક. ઇન કેસ ગિફ્ટ નિફ્ટીને ફોલો નથી કરતો આપણો માર્કેટ, કેમ કે ઘણી વખત આવો બનાવ બન્યો છે. ગિફ્ટ નિફ્ટી હાલના તબક્કે પોઝિટિવ છે, 74 પોઈન્ટ જેવું પોઝિટિવ દેખાય છે. તો ઇન કેસ પોઝિટિવ ઓપન નથી થતો, નેગેટિવ ઓપન થાય છે, તો મિત્રો સમજી લેજો ચાન્સીસ ઓફ સાઉથવર્ડ ડાયરેક્શન એટલે પ્રોફિટ બુકિંગના ચાન્સીસ વધી જાય છે. પછી તો ફૂલ ડે પોસિબલી માર્કેટમાં આપણને સાઉથવર્ડ ડાયરેક્શનનો ટ્રેન્ડ આપણને જોવા મળી શકે છે. લેટ સી વોટ હેપન્સ. માર્કેટ છે આ એક, હું તમને અનુમાન બધા ડિટેલ્સ ડેટા અને બધું જોઈને હું તમને કહી રહ્યો છું, બટ બેસિકલી માર્કેટ જ્યારે ઓપન થઈ જાય છે ત્યારે વધારે
માર્કેટને ઓબ્ઝર્વ કરવાનું સમજવાની આપણને ખ્યાલ આવે છે. એટ ધેટ ટાઈમ યુ ટ્રેડ અકોર્ડિંગલી. ઇન્ફોસિસ ઇઝ અ ગુડ પ્લે, મેં આપણે પહેલા વાત કરી દીધી છે. ટીસીએસ માટે પણ મેં આપ સૌને કહી રાખેલું છે કે ટીસીએસ બી લોંગ ટર્મ માટે પોઝિટિવ છે. બીજા ઘણા બધા આઈટીના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે વિચ આર ગુડ, વિચ આર નોકિંગ ધ ડોર્સ, વિચ આર વેઇટિંગ ફોર ધ બ્રેકઆઉટ લેવલ્સ, એ આપણે ગ્રેજ્યુઅલી ચર્ચા કરીશું. ઓર એલ્સ જે આપણા દર્શક મિત્રોને ઇન્ટરેસ્ટ હોય મને કોલ કરે અને એમને પછી ફોન ઉપર હું આપી દઈશ, રાઈટ? કારણ કે આપણા પાસે એક સમયની મર્યાદા હોય છે, તો સમયની મર્યાદા પ્રમાણે મારે જેટલું નોલેજ શેર કરવાની જે હતું સમય પ્રમાણે આઈ હેવ ટ્રાઈડ ટુ શેર માય નોલેજ. ડિસ્ક્લોઝર આપી દઉં, આઈ થિંક સમય થવા આવ્યો છે, ડિસ્ક્લોઝર આપી દઉં તો આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, હું ટ્રેડ નથી કરતો, આઈ ડોન્ટ ટ્રેડ. હા, મારા મિત્ર છે, મારા રિલેટિવ્સ છે અને મારા સન છે, મારી ફેમિલી, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો સ્વાભાવિક વાત છે કે મારો સન અંદર, મારા ડોટર, મારા સન ઇન લો, એ લોકો ઇન્વોલ્વ છે તો એમના પાસે પોઝિશન હશે જ. તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ, નમસ્કાર, હેપી ટ્રેડિંગ. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ, થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.